મેં 2016 થી 2021ની વચ્ચે એન્જિનિયરિંગ કોલેજમાંથી બીટેકનો અભ્યાસ કર્યો. હું 2020માં કેમ્પસ ભરતીમાં નોકરી માટે પસંદ થયો, પરંતુ કોવિડ રોગચાળાને કારણે અમને કોલ લેટર મળ્યો નહોતો. કોવિડના સમયમાં મારા પરિવારે આર્થિક રીતે સંઘર્ષ કર્યો હતો. મેં અને મારા પિતરાઈ ભાઈએ આ વિશે વિચાર્યું અને બીટેકવાલા ફૂડ સેન્ટરની સ્થાપના કરી, અને આજ સુધી અમે તેને સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા શ્રી રામકૃષ્ણને નોકરી ન મળી, પણ તેઓ આ ડિગ્રીના નામ પરથી એક બિઝનેસ ચલાવવામાં સફળ થયા છે. બીટેકવાલા પાણીપુરીમાં એક પ્લેટમાં 6 પૂરી હોય છે અને દરેક પૂરીનો સ્વાદ અલગ હોય છે. જ્યારે હું એન્જિનિયરિંગના 4th વર્ષમાં હતો ત્યારે હું મારા મિત્રો સાથે પુણે ગયો હતો. ત્યાંથી મને વિચાર આવ્યો. મારા પિતરાઈ ભાઈએ સૂચન કર્યું કે આપણે આ ધંધો શરૂ કરીએ. ત્યારે મને શંકા હતી, પરંતુ જ્યારે મને ખાતરી થઈ ગઈ કે તે ચાલશે, ત્યાર પછી અમે બંને તેની શરૂઆત કરી. જ્યારે અમે તેને શરૂ કર્યું ત્યારે લોકોનો પ્રતિભાવ આશ્ચર્ય સાથે એવો રહેતો કે તમે તો બીટેકનો અભ્યાસ કર્યો છે, તમે પાણીપુરીનો સ્ટોલ કેમ ચલાવો છો, તમે રસ્તા પર કામ કેમ કરો છો. જોકે અમે તેની પરવા ન કરી. આજની તારીખે અમે તેને સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. તેથી જે લોકોએ શરૂઆતમાં ટિપ્પણીઓ કરી હતી તેઓ હવે અમને ફ્રેન્ચાઇઝી માટે પૂછી રહ્યા છે. શ્રી રામકૃષ્ણ આંધ્રપ્રદેશના અનકપલ્લી જિલ્લાના રવિક માતમ મંડળના ગુડીવાડા ગામના વતની છે. જ્યારે તેઓ બીટેકના બીજા વર્ષમાં હતા ત્યારે તેમના પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના માતાએ નોકરી કરી તેમને ભણાવ્યા. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે નોકરી શોધી. નોકરી ન મળતા તેમણે પિતરાઈ ભાઈ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમારો રોજનો ગલ્લો 650 રૂપિયા હતો. અમારું આખું વેચાણ 800 થી 900 રૂપિયા આવશે. આજે તે રોજના લગભગ 15,000 રૂપિયા છે. 5 કાઉન્ટર છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક પ્રવાસ મારું જીવન બદલી નાખશે. આપણે આપણા સ્થાનિક સ્વાદ અનુસાર અન્ય સ્થળોએ જોયેલા આહાર કે સ્વાદમાં ફેરફાર કરી શકીએ છીએ. અમે યુટ્યુબ અને ગૂગલ પર નવી વાનગીઓ શોધીએ છીએ. અમે એવા વિસ્તારોમાં અમારા વ્યવસાયને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જ્યાં કિશોરો અને યુવાનો વારંવાર આવતા હોય છે. 5 મહિનાના ગાળામાં 5 સ્ટોલ ખોલનાર શ્રી રામકૃષ્ણ આગામી 5 મહિનામાં આંધ્રપ્રદેશના કાકીનાડા, વિજયવાડા ઉપરાંત રાજ્ય બહાર હૈદરાબાદ અને બેંગલુરુમાં શાખાઓ ખોલવાની દિશામાં કામ કરી રહ્યા છે. મને યાદ છે ત્યાં સુધી SS ટેકનોલોજીસ નામની કંપનીએ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મારી ભરતી કરી હતી. તેમણે મને મહિને 18,000 રૂપિયાની ઓફર કરી. આ 2 વર્ષ પહેલાંની વાત છે. આજે મારા સ્ટોલમાં હું મારા કામદારોને જ દર મહિને 28,000 થી 30,000 રૂપિયા ચૂકવું છું. મારી આ સિદ્ધિ છે.